फ्रेंड्स तमारुं स्वागत छे मारा किचन मां। आजे आपणे बनावीशुं उपवासमां सांज माटे के नास्तामां खाई शकाय एवा क्रिस्पी मात्र 10 मिनिटमां बनी जाय एवा फराळी भजिया बनावीशुं। तो आमां तमारे कोई पण सामग्रीओ पलाळवानी जरूर नथी, झटपट बेटर बनावी तमे ना भजिया बनावी शको छो। जो तमने मारी रेसिपीओ गमती होय अने हजु सुधी चेनलने सब्सक्राइब न कर्यो होय तो सब्सक्राइब करजो अने बाजूमां आपेली घंटी दबावजो एटले नवी नवी रेसिपीना नोटिफिकेशन आवे। तो चालो बनावीए फराळी भजिया। तो एना माटे मैं अहींया 3 काचा बटेटा लीधा छे, मीडियम એવા લીધા છે। આપણે એની છાલ ઉતારી લઈશું। તો બટેટાને ધોઈ આ રીતે છાલ ઉતારી લેવાની, છાલ ઉતરી જાય એટલે ખમણી લેશું। ખમણીનું જે સૌથી મોટું ખમણ હોય એનાથી આપણે બટેટાને ખમણી લઈશું। તો આ રીતે મેં 3 બટેટાને ખમણી લીધા છે। હવે આપણે એક મોટો ટુકડો આદુનો લેશું। તો આપણે 1 ઇંચથી થોડો ઉપર આદુનું ખમણ જોશે, તો આ રીતે હું આદુને પણ ખમણી લઈશ। તો આદુ અને બટેટા ખમણાઈ જાય એટલે આપણે બે સામગ્રીઓને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે બીજી બધી ભજીયાની સામગ્રીઓ ઉમેરી દઈશું। તો બટેટાનું છીણ છે એ કાળું પડી જાય છે એટલે થોડી તમારે ઉતાવળ રાખવાની, ભજીયા બનાવો ત્યારે બટેટા ખમણીને। સાથે 2-3 લીલા મરચાં આ રીતે સ્લાઇસ કરેલા કે લીલા મરચાંની પેસ્ટ, 4-5 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ, સૂકા કોપરાનું ખમણ અને 2 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મરીનો પાવડર અને અહીંયા મેં 4-5 ટેબલ સ્પૂન જેટલો મોરૈયો કે સામો જે આપણે ઉપવાસ માટે ખાઈએ એને મેં મિક્સરમાં દળી અને એનો પાવડર ઉમેર્યો। સાથે મેં 2 ટેબલ સ્પૂન રાજગરાનો લોટ ઉમેર્યો છે અને 1 મુઠ્ઠી જેટલી ખારીશીંગ લઈ મિક્સરમાં વાટી એ પણ મેં ઉમેરી દીધી છે। ખારીશીંગ ન હોય તો સાદી શીંગ શેકી ફોતરા કાઢી ક્રિસ્પી કરી અને પછી તમારે એ ઉમેરવાની, મિક્સ કરી દઈશું સારી રીતે। અને હવે થોડો લોટ વધારે જરૂર પડશે, તો પહેલાં મેં 2 ટેબલ સ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેર્યો, હજી આપણે 3-4 ટેબલ સ્પૂન જેટલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું। તો રાજગરો અને તમારી પાસે જો ફરાળી લોટ હોય તો એ પણ સીધો તમે આ જગ્યાએ વાપરી શકો છો, તો તમારે મોરીઓ કે સામાનો લોટ અને રાજગરાના લોટ ભેગો કરવાની જરૂર નથી। તો આ રીતે મેં મિક્સ કરી દીધો, હવે બાઇન્ડિંગ આવી ગયું છે, એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે તો મેં અહીંયા 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેર્યું છે, સાથે 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું। તો આ રીતે બટેટા પાણી એમાંથી નીકળશે એટલે લોટ તમને વધારે પણ જરૂર લાગશે। આ રીતે આપણે બાઇન્ડિંગ આવે એટલો જ લોટ ઉમેરીશું તો ભજીયા આપણે એકદમ ક્રિસ્પી બનશે। તો આ રીતે તમે બેટર બનાવી લો એટલે તરત જ આપણે એના ભજીયા બનાવવાના છે। તો આ રીતે હાથમાં અનઇવન શેપના પકોડા હોય એવા આપણે ભજીયા બનાવીશું। તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું અને હાથમાં મીડિયમ એવા અનઇવન શેપના આ રીતે ભજીયા આપણે પાડીશું। તો આ રીતે કડાઈમાં એકવારમાં જેટલા આવે એટલા ભજીયા ઉમેરવાના, ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, મીડિયમ ફ્લેમ પર 1-1.5 મિનિટ જેવું એક સાઈડ ફ્રાય કરી ભજીયાની સાઈડ ચેન્જ કરીશું અને હવે ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ભજીયાને ફ્રાય કરવાના છે। એક ટાઈમના ભજીયાને મીડિયમ ફ્લેમ પર લગભગ 3-4 મિનિટ જેવો ટાઈમ લાગશે, તો મેં એક સાઈડથી એને ફેરવી બીજી સાઈડ પણ 1.5-2 મિનિટ જેવા ફ્રાય કર્યા, આવા ક્રિસ્પી ગોલ્ડન થઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બીજા ભજીયા આપણે ગરમ તેલમાં ઉમેરીશું અને એને પણ આવા ગોલ્ડન ક્રિસ્પી જેવા થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું। આ ભજીયાને તમે ફરાળી લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, પણ હું અત્યારે માત્ર દહીં સાથે અને સાથે મેં થોડા મોળા જે લીલા મરચાં આવે એ પણ તળ્યા છે અને આ ભજીયા ગરમ ગરમ જ ખાવાના વધારે સારા લાગે, એટલે તમે માત્ર જો ટાઈમ ગણો તો 10-15 મિનિટમાં તમારા બધા જ ભજીયા તળાઈને તૈયાર થઈ જશે। તમે ચા સાથે નાસ્તામાં કે તમારે એકલા ઉપવાસ વગર પણ ખાવા હોય તો પણ આ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે અને આ ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે। ગરમ ગરમ ભજીયાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું, સાથે દહીં અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો। તો ઉપવાસના આવા ફરાળી ભજીયા જો તમે ટ્રાય ન કર્યા હોય તો ક્રિસ્પી ફરાળી ભજીયા ટ્રાય કરજો।
તો તમને આ રેસિપી કેવી લાગી? જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.